नमस्ते बाळको, केम छो? मजामां ने? बाळको, गया पीरियड में आपणे आपणी आसपासनी पाठ्यपुस्तकमां पाठ 19 आपणा साथी 128 थी 131 सुधीनुं पेज जोयुं हतुं। आजे आपणे 132मां पेजनी समजूती मेळवीए। तो चालो मारी साथे पर्यावरण आसपास पाठ्यपुस्तक खोलो। हवे जो बाळको, पंखी परब शुं कीधुं छे? पंखी परब, परब एटले पाणी, ज्यां लोकोने पाणी पीवा मळे तेने परब कहीए, पण पंखीनुं परबनी वात करवामां आवी छे। मोटा मोटा वाळू माटीनुं वासण लो। मोटा मोटा वाळू जो अहीं देखाय छे तमने, माटीनुं वासण लेवानुं कीधुं छे। માટીના વાસણને બાંધી દો, એને જો આ રીતે બાંધી દીધું છે ઝાડની ડાળી સાથે, ચિત્રમાં બતાવ્યા મુજબ લટકાવો, પછી એને લટકાવી દીધું। વાસણમાં થોડું પાણી ભરો અને તેને વૃક્ષની ડાળી સાથે અથવા હૂકની મદદથી તમારા ઘર કે શાળામાં લટકાવો। પછી શું કીધું છે? દરરોજ તેમાં પાણી ભરો। કયો પંખી પાણી પીવા આવે છે તેનું અવલોકન કરો। તમને એમ કહેવામાં આવ્યું છે કે માટીનું મોટા મોટા વાળું વાસણ લેવાનું, તેને આવી રીતે સરસ બાંધી દેવાનું, અથવા તો ઝાડની ડાળી સાથે બાંધી દેવાનું, અથવા તો ઘરે એવી તમારે હૂકું હોય એની સાથે તેને બાંધી દેવાનું। દરરોજ આ માટીના વાસણમાં શું કરવાનું? પાણી ભરવાનું, અને કયું પંખી રોજ પાણી પીવા આવે છે તેનું તમારે અવલોકન કરવાનું છે। જો અહીં કયું પંખી છે બાળકો? ચકલી, ચકલી છે એ પાણી પીવા આવી છે। હવે આગળ જોઈએ। વિચારો અને લખો। આપણે જેમ પંખીઓને પણ જીવવા માટે પાણીની જરૂર પડે છે, જેમ માણસને બાળકો પાણીની જરૂર પડે છે, તેવી જ રીતે પંખીને પણ જીવવા માટે પાણીની જરૂર પડે છે, બરાબર છે? ઘણી બધી વસ્તુઓ માનવીઓ અને પ્રાણીઓ બંનેને જરૂરી છે। આવી ત્રણ વસ્તુઓના નામ લખો। તો હવા છે એ માણસને જરૂરી છે, ઓક્સિજન છે ને, એવી જ રીતે પંખીને જરૂરી છે, ખોરાક પણ જરૂરી છે, પૂરતો આરામ પણ જરૂરી છે, પાણી પણ જરૂરી છે। જો માનવીને ઉપયોગી અને પ્રાણીને ઉપયોગી, તો હવા છે એ માનવીને ઉપયોગી છે, એવી જ રીતે પ્રાણીને, જો હવા ન મળે, ઓક્સિજન વાયુ ન મળે તો આપણે જીવી શકીએ નહીં। તેવી જ રીતે ખોરાક, ખોરાક વગર પણ આપણે જીવી શકતા નથી। જે માનવીને ખોરાકની જરૂર પડે છે, તેવી જ રીતે પ્રાણીને પણ ખોરાકની જરૂર પડે છે। આરામ અને ઊંઘ, પૂરતો આરામ પણ જોઈએ માણસને અને પંખીને, પ્રાણીને બંનેને પૂરતો આરામ અને ઊંઘ જરૂરી છે। હવા, પાણી, ખોરાક, આરામ બધી વસ્તુની જેમ માનવીને જરૂર પડે છે, એમ પ્રાણીને પણ જરૂર પડે છે। હવે આગળ જોઈએ। વિચારો અને કહો। આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ, તેવી જ રીતે પ્રાણીઓ પણ વિવિધ ખોરાક ખાય છે। જેવી રીતે મનુષ્યને ખોરાકની જરૂર પડે છે, એવી રીતે પ્રાણીઓને પણ ખોરાકની જરૂર પડે છે। આપણે ખોરાકમાં એકને એક વસ્તુ નથી ખાતા, અલગ અલગ। સવારે આપણે દાળ ભાત શાક રોટલી ખાઈએ, સાંજે ભાખરી ઓળો, એવું અલગ અલગ બનાવીએ છીએ। તેવી જ રીતે પ્રાણીને પણ વિવિધ ખોરાક જરૂરી છે। તો આપણું હતું 132 નંબરનો પેજ। હવે આગળનું પેજ જોઈએ, 133 નંબરનું પેજ। હવે જુઓ બાળકો, તમે કોઈ પ્રાણીને ખવડાવ્યું છે? કોઈ પ્રાણીની કે કોઈ પંખીની આપણે ચણ ખવડાવી હોય, કે પ્રાણીની રોટલી, દાખલા તરીકે ગાય છે તો ગાયની રોટલી ખવડાવતા હોય, બરાબર છે? કૂતરો છે તો કૂતરાને બિસ્કિટ ખવડાવતા હોય, તો કોઈ પ્રાણીને ખવડાવતા તમે જોયા છે? તમે ન ખવડાવ્યું હોય ને કોઈએ, કોઈ પ્રાણીને ખવડાવતા તમે જોયા છે? કોઈ બીજા કોઈ હોય એને ખવડાવ્યું હોય પ્રાણીને, તો તમે જોયા છે? તો જો તમે જે પ્રાણીને ખવડાવ્યું હોય તેનું નામ શું ખવડાવ્યું? તે તો કૂતરો છે, એને આપણે ખવડાવ્યું હોય તો શું ખવડાવીએ કૂતરાને? તો કે દૂધ પીવડાવીએ, રોટલી ખવડાવીએ, બિસ્કિટ ખવડાવીએ। બિલાડી છે તો એને શું આપીએ આપણે? દૂધ અને રોટલી ખવડાવીએ। કબૂતર છે તો એને જુવાર, બાજરીના દાણા ખવડાવીએ, અથવા તો ઘઉં નાખીએ, તો કબૂતરને આપણે આવી બધી વસ્તુ ખવડાવીએ। પોપટ છે તો પોપટને લીલું મરચું તો બહુ જ પ્રિય હોય,
तो ई लीलू मरचु अने जामफळ खाय एने मजा आवे। पछी मरघी छे तो मरघी ने बाजरी घऊं मकाई आवी रीते आपणे खवडावीए छीए। आगळ जोईए, विचारो अने लखो पंखी ने शुं खवडावी शकाय। तो के पंखी ने दाणा ચણ ખવડાવી શકીએ ને, જુવાર બાજરીના દાણા બધું ખવડાવી શકીએ છીએ। તમે કયા પંખીઓને ખવડાવ્યું છે? તો આપણે જાજા ભાગે ચકલી છે, કબૂતર છે, પોપટ છે, આ બધાને ખવડાવ્યું હોય। બાળકો સૌથી વધુ કયા પંખીને ખવડાવે છે? વધારે પડતું પંખી બાળકોને કયું ગમે? પોપટ ગમે, ગમે ને। તમારી પાસે યાદીમાં આ નામ છે, શોધો તે શું ખાય છે। તો આ નામ આપ્યા છે, ઉંદર, વંદુ, ભૂંડ, ચામાચીડિયું, કાગડો, ખિસકોલી, વાંદરો, કરોળિયો, ગરોળી। તો ઉંદર છે શું ખાય બાળકો? તો સાંભળો, જો ઉંદર શું ખાય? તો ઉંદર છે બાળકો, ઈ રોટલી ખાય, અનાજ ખાય, ખાય ને। પછી વંદો છે, વંદો આપણે ખબર હોય તો કુંડી હોય ને, એઠવાળની કુંડી, જ્યાં એઠું જાતું હોય, કચરો છાતો હોય, એમાં વંદા જોવા મળે, એ વંદો છે ને એઠવાડ ખાય, શું ખાય? એઠવાડ ખાય। ભૂંડ છે એ શું ખાય? તો કે કચરામાં પડેલી બધી જ વસ્તુઓ ભૂંડ ખાય। ચામાચીડિયું શું ખાય? તો કે નાના જીવજંતુઓને ખાય। કાગડો છે એ પૂરી ખાય, એઠવાડ ખાય, જીવજંતુ ખાય, મરેલા નાના પ્રાણીઓ ખાય, ખાય ને, માંસ, એનું પ્રાણીઓનું માંસ ખાય। પછી ખિસકોલી છે એ શું ખાય? તો કે ફળ ખાય, નાના નાના બીજ ખાય, ઝાડની કૂપણ પાંદડા હોય ને, ઝીણા ઝીણા પાંદડા એ ખાય। વાંદરો છે એ શું ખાય? તો કે રોટલી ખાય, ફળ ખાય, ફૂલ ખાય, વનસ્પતિના પાંદડા ખાય। કરોળીઓ શું ખાય? તો કે નાના જીવજંતુઓને ખાય। અને ગરોળી છે એ શું ખાય? માખી, મચ્છર, જંતુ આ બધું વીણી વીણીને ખાય છે। પછી જોવો આગળ, વિચારો અને લખો, કોઈ પ્રાણી કે પંખીએ તમારો ખોરાક ખાઈ લીધો હોય તો તે અંગે લખો। હા, શું કીધું? હા, હું અગાસીમાં, શું છે, હું અગાસીમાં કેળું ખાતો હતો ત્યારે વાંદરો ભાગી ગયો। શું લઈને ભાગી ગયો? કેળું લઈને, અને દૂર ઝાડ પર બેસી ગયો। અમુક અમુક લોકોને આપણે ફરવા જતા હોય તો જૂનાગઢ છે, ગમે ત્યાં ફરવા જાય તો ત્યાં વાંદરા હોય છે, તો વાંદરા છે એને, એની પાસે આપણે ખાવાનું છે એને છુપાવી દેવું પડે, નહીતર આપણા હાથમાંથી એ ચટી જાય, ચટી જાય ને, વાંદરાને ખાવાનું દેખે એટલે આપણા હાથમાંથી ચટી જાય। તો આ કોઈ એક માણસ છે, એને આવો અનુભવ થયો, તો એ શું કહે છે? હા, હું અગાસીમાં કેળું ખાતો હતો ત્યારે વાંદરો ભાગી ગયો, કેળું લઈને ભાગી ગયો, દૂર ઝાડ પર બેસી અને એને ખાઈ ગયો। હવે આગળ, હવે જો કીધું છે, સમજો અને જોડો, કોણ શું ખાય છે? જુદા જુદા રંગની લાઈન દોરી જોડો। હવે જુઓ બાળકો, અહીંયા તમને પિંક કલરની લાઈન આપેલી છે, ગુલાબી કલરની, બરાબર? ઘાસ, તો ઘાસ કોણ ખાય બાળકો? બકરી ખાય, કોણ ખાય? બકરી ઘાસ હોય ખાય, શાકભાજી અને ફળો ખાય, અને રોટલી ખાય, બરાબર છે? હવે સાપ છે એ શું ખાય બાળકો? તો કે ઉંદર ખાય, બરાબર છે? કીડી છે એ શું ખાય? કીડીને કોણ ખાય? તો કે ગરોળી ખાય, કોણ ખાય? ગરોળી, બરાબર? ગરોળી છે એ મચ્છર ખાય, કીડી ખાય, બરાબર, બરાબર ને? હવે ચકલી છે, ચકલી શું ખાય? શાકભાજી અને ફળો ખાય ને, રોટલી ખાય, ખાય ને, બરાબર છે? આવી રીતે જોડવાનું છે। હવે માનવી શું ખાય? શાકભાજી અને ફળો ખાય, અને રોટલી પણ ખાય છે। આ રીતે તમારે મેં જેમ જોડેલું છે એ રીતે તમારે જોડી દેવાનું છે। હવે આગળ જુઓ, યાદ કરો અને લખો, પ્રાણીઓના નામ લખો। તમે અડક્યા છો, તમે અડક્યા નથી, પણ અડી શકો છો, તમે અડી શકવાના નથી। હવે જો જે પ્રાણીને આપણે અડકિયા હોય, જેને આપણે સ્પર્શ કર્યો હોય, અડકિયા એટલે સ્પર્શ કર્યો હોય, હાથથી એને પંપાયડા હોય તેવા પ્રાણીઓ, જેને આપણે અડકિયા નથી પણ અડી તો શકતા હોય તેવા પ્રાણીઓ, અને જેને તમે અડી જ નથી શકતા તેવા પ્રાણીઓ। હવે ગાય છે, તો ગાયને આપણે વેડી વેડી હોય, બકરી, કૂતરું, ભેંસ, હાથી, બરાબર છે?
हाथी ने अपने कई रीते अड़किया हुई खबर हुई तो हाथी लेने आता हुई ने शेरी में तो आपने इन्हें रोटली आपी और इन्हें सुंदर पर हाथ फेर हुई तो आपने इन्हें अड़किया हुई पची ससलू हाथी घोड़ो ऊंट आ बदा ने अड़किया नहीं पर आप इन्हें अड़ी सकी बराबर तमे अड़ी सकता नहीं तेवा प्राणी तो के वाघ सिंह रीछ दीपड़ो शियाळ बधा थी आपने बीक लागे अपने खाई छे तो अने आपणे एने ओडी पण सकता नथी बराबर छे। हवे आगळ जोईए आपणे घणा प्राणीओनी नजीक करડવાના કે નુકસાન થવાના ડરથી પાસે જતા નથી। ઘણા પ્રાણીઓ હોય અમુક આપણે કરડી લેતા હોય અમુક આપણે નુકસાન કરવાના હોય તો એના ડરથી આપણે એને અડતા નથી। કૂતરો છે તો કૂતરો પાળેલો હોય તો એને આપણે અડીએ છીએ નહીંતર આપણે અજાણ્યા કૂતરાનો વિશ્વાસ કરીએ નહીં। ઘણા પ્રાણીઓને આપણે અડી શકીએ છીએ તે આપણા ઘરમાં કે આપણી આસપાસ રહે છે તેમાંના કેટલાક પ્રાણીઓ આપણી મદદ કરે છે। ઘણા પ્રાણીઓ કૂતરો છે ભેંસ છે પછી બકરી છે આ બધાને આપણી ઘરની આસપાસ રહેતા હોય અથવા તો આપણા ઘરમાં હોય તેને આપણે અડી શકીએ છીએ અને એ લોકો આપણે ઘણી બધી રીતે મદદ કરે છે। હવે આગળ જોઈએ હવે જુઓ છોકરાઓ રાણીનો બગીચો। રાણી નામની છોકરી છે એના બગીચાનું વર્ણન કરવામાં આવ્યું છે। નીચેના ચિત્રો વાંચો અને વર્ગમાં ચર્ચા કરો। હવે જુઓ માળી રાણીના બગીચામાંથી કેરીઓ લાવ્યો એક નંબર ઉપર છે। માળી રાણીના બગીચામાંથી શું લાવ્યો કેરી લાવ્યો શું લાવ્યો કેરી કેટલી સરસ કેરીઓ છે બે નંબર ઉપર કેરીઓ કેવી હતી સરસ મજાની હતી। પછી કે છે રાણીજી જો પંખીઓ ખાઈ ગયા ન હોત તો આના કરતા બમણી કેરીઓ હોત। માળી છે એ કહે છે રાણીને કે રાણી આપણા બગીચામાં કેરીઓ છે એને જો પંખીઓ ખાઈ ન ગયા હોત તો મસ્ત મજાની જાજી બધી કેરીઓ આપને ખાવા મળત। પછી જુઓ આગળ શું કહ્યું તે રાણી એમ કે છે શું કહ્યું તે પંખીઓ કેરી ખાઈ ગયા તમે પંખીઓને બગીચામાં કેમ આવવા દીધા। માળીને રાણી એમ કહે છે કે તે શું કીધું પંખીઓ કેરી ખાય જ કેમ જાય તમે પંખીઓને બગીચામાં જ કેમ આવવા દીધા। તો માળી શું કહે છે જો મને માફ કરો હું એક પણ પંખી બગીચામાં આવવા નહીં દઉં। પછી રાણી પાસે માળી છે એ માફી માગે છે શું કામેને તો માળી છે એને બાગ બગીચાનું રક્ષણ કરવાનું હોય એના છોડનો ઉછેર કરવાનો હોય અને એને પંખીઓથી કે પ્રાણીઓથી એને બચાવવાના હોય તો એની રાણી પાસે શું કરે છે માફી માગે છે કે હવે હું એક પણ પંખીને આપણા કેરીના બગીચામાં આવવા નહીં દઉં। હવે આગળ જુઓ ગયા વર્ષ કરતાં ઓછી કેરીઓ છે તમે પંખીઓને બગીચામાં આવતા કેમ ના રોક્યા। ગયા વર્ષે જે કેરીઓ થઈ હતી એના કરતાં અત્યારે આપણે આ બીજા વર્ષે કેરીઓ ઓછી છે તો તમે પંખીઓને શું કામે ના આવતા ન રોક્યા એમ કહે છે। પંખીઓ શું કરે કે પંખીઓને કેરી બહુ જ ભાવતી હોય ભાવે ને એટલે ખાઈ જાય જો ચાચા પોપટ જ દેખાય છે તો રાણીજી મેં તમને રોક્યા હતા તેમને રોક્યા હતા મેં એક પંખી આવવા દીધું નહોતું પરંતુ આ વર્ષે કીડીઓ કેરી ખાઈ ગયા। કીડીઓ હોય જંતુ હોય કેરી કેરીમાં છે શું થયું ઈયળો આવી ગઈ કેરી છે એ બગડી ગઈ હતી એટલે કેરીઓ ઓછી થઈ છે મેં પંખીને આવવા દીધા નથી। તો શું કહે છે જો ત્યાં પંખીઓ હોત તો તેઓ કીડીઓને ખાઈ જાત અને આપણે ઘણી બધી કેરીઓ ગુમાવી પડત નહીં। જો પંખીઓ હોય ને બાળકો તો કેરીમાં જે આ ઈયળો કે જે કાંઈ જંતુ હોય એને પંખીઓ ખાઈ જાય છે એ આપણે આ રીતે મદદરૂપ થાય છે। ઝીણી ઝીણી જીવાત છે એને પંખીઓ ખાઈ જાય છે તો આંબામાં કેરી સરસ મજાની આવત એમ માળી કહે છે। તો બાળકો આપણે પાઠ ભણવાની મજા આવી આપણા સાથે જેમ આપણે માણસોને ઉપયોગી થઈએ છીએ તેવી જ રીતે પંખીઓ પણ માણસોને અલગ અલગ રીતે ઉપયોગી થાય છે। પંખીઓ છે પ્રાણીઓ છે આ બધા લોકો આ બધા પશુઓ પંખીઓ પ્રાણીઓ આ બધા આપણને અલગ અલગ રીતે ઉપયોગી થાય
છે તો આજે આપણે બાળકો 132 થી 135 નંબરનું પેજ પાઠ 19 આપણા સાથી પૂર્ણ થાય છે હવે પછીના પીરિયડમાં આપણે આપણી સ્વામાં પાઠ 19 મો પૂરીશું તો ચાલો બાળકો મેં જે રીતે તમને અહીંયા સમજાવ્યું તેનું વાંચન તમારે ઘરે કરવાનું છે આવજો